પોરબંદરના માછીમારોની સમસ્યાનો કિનારો જાણે નજીક આવતો જ ના હોય તેમ એક પછી એક મોજા ઉછળતા રહે છે. પોરબંદરના અસ્માવતી ઘાટ નજીક બંદરના મુખમાં રેતીનો ભરાવો થઈ ગયો હતો, જેના કારણે માછીમારોની બોટ ફસાઈ જવાની ઘટના અવારનવાર બનતી હતી. આથી સરકારે પીપીપી યોજના અંતર્ગત પોરબંદરના અસ્માવતી ઘાટ નજીક ડ્રેઝિંગ માટેની કામગીરી શરૂ કરી હતી, પરંતુ બંદરના મુખને છોડી અંદરના ભાગેથી રેતી કાઢી માછીમારો સાથે રમત રમવામાં આવી હોય તેમ બંદરનું મુખ યથાવત સ્થિતિમાં છોડી દેવામાં આવ્યું હતું, જેના કારણે માછીમારોની સમસ્યા ત્યાં ને ત્યાં જોવા મળી રહી છે. અત્યારે સ્થિતિ એ છે કે અસ્માવતી ઘાટ નજીક જ્યાં બોટ અવરજવર કરે છે તે બંદરનું મુખ્ય મુખ ઉપર રેતીના ઢગલા જોવા મળી રહ્યા છે, જેના કારણે બોટ અવારનવાર ફસાઈ જાય છે અને બોટ માલિકોને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે. બંદર વિસ્તારમાં ડ્રેઝિંગ કરવા માટેની રજૂઆત અનેક વખત કર્યા બાદ સરકારે પીપીપી યોજના અંતર્ગત ડ્રેઝિંગની કામગીરી તો કરાવી, પરંતુ આ કામગીરીમાં મોટી રમત રમાઈ ગઈ હોય તેમ ડ્રેઝિંગના નામે દરિયામાંથી રેતીનો મોટો જથ્થો કાઢી લેવામાં આવ્યો અને અસ્માવતી બંદરનું મુખ રેતીથી ઢંકાયેલું જોવા મળી રહ્યું છે, જ્યારે આ વિસ્તારમાં કોણ ડ્રેઝિંગ કરાવે તેવા સવાલો ઉઠી રહ્યા છે. આ વિસ્તારમાં ડ્રેઝિંગ કરવા માટે વધુ એક વખત માછીમારોએ રજૂઆત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. ડ્રેઝિંગના મુદ્દે માછીમારોની મનોવ્યથા સરકાર ક્યારે સમજશે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, પોરબંદર, ખબર